नमस्कार, बीटीवी न्यूज में आपनु स्वागत छे। हूं छू प्रतिपाल सिंह। सौप्रथम एक महत्वपूर्ण समाचार। रेमडेसिविर इंजेक्शन ने लईने सौथी महत्वनो खुलासो थयो छे। रेमडेसिविर इंजेक्शन 12-12 हजार रूपया में वेचाई रहा छे। बीटीवी न्यूज ना स्टिंग ऑपरेशन में आनो पर्दाफाश थयो छे। अमदावाद सिविल होस्पिटल में ज चाली रही छे काळाबजारी। सिविल होस्पिटल नो तबीब ज वेची रह्यो छे रेमडेसिविर। वीटीवी न्यूज की टीमे सिविल होस्पिटल ना दलाल तबीब नो भांडो फोड्यो छे। लोको रेमडेसिविर माटे लाइन में सबड़ी रहा छे। अमदावाद सिविल ना काळा बजारिया तबीब रेमडेसिविर ब्लेक में वेची रहा छे। तो एशिया की सौथी मोटी होस्पिटल मानी एक अमदावाद सिविल नी काळी हकीकत सामे आवी छे। महामारी में पण मानवता मरी परवारी तेनो सौथी वरवो आ दाखलो छे। महामारी में दलालों स्वार्थीपणा समाज केवो परेशान छे ते आपने जानिए छे। ज्यारे लोको कोरोना ना खप्पर में होमाई रहा छे त्यारे जीवन बचावता रेमडेसिविर इंजेक्शन ना दलालो अमदावाद में ठेर ठेर फरी रहा छे। अमे नक्की कर्यु कि आवा मौत ना सौदागरों ने खुल्ला पाड़ीशू। एना भागरूपे ज एक दलाल ने अमारी इन्वेस्टिगेटिव टीमे फोन कर्यो। साहेब कल्पेश बात करू छू राजकोट थी। सर कल्पेश बात करू छू। मारा रेमडेसिविर इंजेक्शन जो तो झाइडस आवेलो तो पण અત્યારે અહીંથી મળ્યા નહીં મને કાઢ્યા અને મારો ભાઈ તે રાજકોટ હોસ્પિટલ માં છે। મારે 6 ઇન્જેક્શન જોતા હતા સાહેબ। 6 જોતા હતા? હા સાહેબ। ઓકે, તો તમે ક્યાં છો અત્યારે? સાહેબ હું અત્યારે ઝાઇડસ હોસ્પિટલ ની બહાર છું। મારુતિ નંદન હોટલ છે ને ત્યાં। ઝાઇડસ હોસ્પિટલ છે તો? હા સાહેબ, હું ઇન્જેક્શન લેવા રાત્રે 2 વાગ્યા થી ઊભો છું। મારો કોણ ને કોણ આપે છે તમે? પટણી ભાઈ છે અહીંયા બહાર હતા। કોણ? પટણી ભાઈ કરીને હતા કોઈ? ડવલ ભાઈ? હા હા, ઓ સાહેબ આખું નામ નહીં ખબર મને। ઓકે, હા સાહેબ, મારે 6 ઇન્જેક્શન મારી જોડે છે ને અવેલેબલ અત્યારે। મારો ભાઈ છે ને રાજકોટ હોસ્પિટલ માં છે સાહેબ, એક વ્યવસ્થા થતી હોય તો કરી દ્યો ને। ઓછું થશે સાહેબ? ઓછું તો કઈ નહીં થાય આમાં। એ લગભગ એમ કો એ લોકો જે અત્યારે મોંઘા લઈ રહ્યા છે। અચ્છા સાહેબ, તો છેલ્લે મને કેમ કેટલા મળશે ને ક્યાંથી લેવાના તું લઈ લો સાહેબ। ઓકે, ચલો હું તમને કરાવું કોન્ટેક્ટ। તમે ક્યાં છો એટલે તમે ઇવેન્ટ મેધા સાઈડ આવી શકશો? હા સાહેબ, તમને કેજો આવી જઈશ। સારું, ચલો હું કરાવું કોન્ટેક્ટ। હા સાહેબ, બિલકુલ। તો જોયું કે કઈ રીતે ઇન્જેક્શન ના નામે વેપલા ચાલી રહ્યા છે। ઇન્જેક્શન ના કેટલા રૂપિયા કીધા તમે સાંભળ્યું કે જે ઇન્જેક્શન 900 રૂપિયામાં મળે છે અમદાવાદની હોસ્પિટલમાં, કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા છતાં ઘણા લોકો રજડ્યા, તો આવા લોકો કાળાબજારી કરે છે ને એક ઇન્જેક્શન ના 1200 રૂપિયા છે તે અત્યારે 12000 રૂપિયા છે તે અત્યારે ઉઘરાવી રહ્યા છે। ત્યારે હાઈકોર્ટે પણ કહ્યું, સરકારે પણ કહ્યું કે માનવતા દાખવવાનો સમય છે, પરંતુ કાળાબજારીઓ અત્યારે પણ નંબર આપું છું, તેનો સંપર્ક તમે કરી લેજો। અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ જતા પહેલા અમારી ઇન્વેસ્ટિગેટિવ ટીમે દલાલ નંબર 2 ને ફોન કર્યો। પહેલા દલાલે આ વ્યક્તિનો નંબર આપ્યો હતો। સાહેબ કલ્પેશ વાત કરું છું, યુએન મહેતા આવા નીકળું છું ઇન્જેક્શન લેવા માટે, મને હમણાં ફોન, હા 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 હા, મને ફોન ભાઈ નંબર આપ્યો તમારા। સાહેબ કઈ જગ્યાએ આવવાનું છે અમારે? અત્યારે સાહેબ હું ના, હું ઝાઇડસ હોસ્પિટલ થી નીકળો સાહેબ। હા, તો યુએન મહેતાની પાછળ આવી ગયો છે ને, ટાગર તો મંદિર છે ત્યાં।
કયું મંદિર સાહેબ? મેં જોયું નથી, હું રાજકોટ નો છું સાહેબ. એટલે મેં છે ને મારા ગુગલ મેપ માં અત્યારે યુએન બેહતા નાખ્યું છે સાહેબ, અને એ પ્રમાણે આવું છું. મને આમાં 40 મિનિટ બતાવે સાહેબ, 40 મિનિટ. ઓકે સાહેબ, તમે કયો ત્યાં આવી જઈશું. હા ને સાહેબ, 6-6 મળી જશે ને મને? 6-6 ઇન્જેક્શન મળી જશે ને? હા સાહેબ, કેશ પેમેન્ટ જ આપી દઈશ સાહેબ. હા સાહેબ, ઓકે સાહેબ. તો દર્શક મિત્રો, જે રીતે આપે પણ જોયું કે અત્યારે હાલમાં જે સામાન્ય જનતા છે તે આખી આખી રાત ઉભી રહે છે, તેમ છતાં પણ તેઓને રેમડેસિવિર ઇન્જેક્શન નથી મળી રહ્યા. અને વીટીવી દ્વારા જ્યારે આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, અમારા સંવાદદાતા દીક્ષિત ઠકરારે જે સ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે એક ઇન્જેક્શનના 12,000 રૂપિયા જો આપ ચૂકવશો તો તમને એક નહીં પરંતુ 6-6 રેમડેસિવિર ઇન્જેક્શન મળી જશે. તો આ પર્દાફાશ સમગ્ર કર્યો છે વીટીવી ન્યૂઝ ટીમ દ્વારા. અને અત્યારે હાલમાં થઈ રહ્યું છે કે આ જે મહામારી ચાલી રહી છે તેમાં પણ જ્યાં મોતના સોદાગરો છે તે અત્યારે હાલમાં કમાણી કરવાના મૂળમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. જે નામ સામે આવ્યું છે ડોક્ટર વિશાલ પટણી, એનું નામ સામે આવ્યું છે. અને અત્યારે હાલમાં જે રીતે યુએન મહેતા હોસ્પિટલ પણ તેઓ પહોંચ્યા હતા અને સમગ્ર જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કર્યો હતો. ઇન્જેક્શન વેચનાર ઝડપાયો છે, ક્યાંથી ઇન્જેક્શન લાવતો હતો તું? સર હું નથી લાવતો, હું વચ્ચે ગાલું સર. નથી લાવતો સર, મને ખબર નહીં કોણ. તારા તમામ રેકોર્ડિંગો અમારી પાસે છે, તમામ ઘટનાક્રમ અમારી પાસે છે. બચી નહીં જાય તારી પાસે ક્યાંથી આવતા હતા? સાચું બોલી જાય બચી જઈશ. સર મારી જોડે કોઈ કોન્ટેક્ટ જ નથી. આ તો સજા છે, તને ખબર છે કાળા બજારીમાં મહામારીમાં ધંધો કરવો એ? સર છે જ નથી મારી. હા સર, હા સર ખબર છે. હા સર, પણ ભૂલ થઈ નથી. ઇન્જેક્શન ક્યાંથી લાવતો હતો કોઈ દે, અમે કેસ નહીં કરીએ, છોડી દેશું. ઇન્જેક્શન છે જ નહીં સર મારી જોડે. રેકોર્ડિંગ છે અમારી પાસે, ઓડિયો રેકોર્ડિંગ છે, વિડીયો રેકોર્ડિંગ છે. ત્યાંથી પૈસા લીધેલા, ગાડી લઈને આવેલો, તમામ જાતના રેકોર્ડિંગ અમારી પાસે, અમારા તમામ કેમેરામાં છે. સર લાવ્યો જ નહીં, ઇન્જેક્શન છે જ નહીં તો સર મારી જોડે. તમે અમને માહિતી આપો કે ઇન્જેક્શન ક્યાંથી લાવો છો? ઇન્જેક્શન છે જ નહીં સર મારી જોડે. ક્યાંય જગ્યાએ રહો છો તમે? સર હું બહારથી બિલોંગ કરું, દાહોદથી બિલોંગ કરું છું. દાહોદથી બિલોંગ કરી રહ્યા છો? શું નામ છે તમારું? તમારું આઈ કાર્ડ બતાવો, ડ્રાઇવિંગ લાયસન્સ બતાવો. પટણી કોણ છે? ડોક્ટર પટણી કોણ છે તમને મોકલે છે? એ પટણી છે કોણ સર? એ તો કોન્ટેક્ટ જ થાય છે સર. બિલકુલ જોઈ શકે છે, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપી. આ છોકરાનું નામ છે ડોક્ટર વિજય પટણી, વિશાલ પટણી. વિશાલ પટણી છે, આ એનું આધાર કાર્ડ, એના પત્નીનું આધાર કાર્ડ છે. વિશાલ જયંતિભાઈ પટણી છે, ગુજરાત યુનિવર્સિટીમાં છે. વિશાલ, ઇન્જેક્શન ક્યાંથી આવતા હતા? સર આ ઇન્જેક્શન છે જ નહીં, આ તો બીજા આપવા આવ્યા. ખાલી મને વચ્ચે રાખ્યો છે સર. વચ્ચે તને કોણે રાખ્યો સર? એ કોણ ફોન પર ડોક્ટર વિશાલ પટણી છે, તે પોતે ખુલ્લે આમ અસારવા માં રહે છે, હાઉસિંગ બોર્ડ ના મકાન માં કલાપી નગર, અને પોતે ઇન્જેક્શન નો વેપાર કરે. તમારી પાસે કેટલા ઇન્જેક્શન અત્યારે છે? ઇન્જેક્શન તમે 72,000 રૂપિયા માં નક્કી કર્યા હતા, તમે કીધું 72,000 લઈને આવો. સર ઇન્જેક્શન જ નથી મારી જોડે. સર ઇન્જેક્શન છે જ નહીં મારી. અગર પૈસા મારી લઉં સર, હું લઈ કરતો સર. સર ભૂલ થઈ ગઈ છે સર મારી. હા એ જ ખબર નથી, એ જ ખબર નથી કોણ છે એ ખર નહીં સર. એ બાદ બીજો આવે, હું નહીં, હું આપવા ના આવત ઇન્જેક્શન તમને, પણ એ ખબર જ નહીં સર. પપ્પા પોલીસ માં જ છે. કયા પોલીસ સ્ટેશન માં બોલો?
આ સર વાત કરાવી દઉં, મારો ફોન આપો ને, પણ મારો ફોન આપો સર, હું વાત કરાવી દઉં. પણ મારા પપ્પા ના કહેવાથી ધંધો કરે છે સર, પણ એમાં જોડાયેલા પપ્પા ભી એમાં ઇન્વોલ્વ છે? ના સર. તો પછી ક્યાં છે એ કેમનો? હે, તારા પપ્પા કીધું છે કે તું ધંધો કર પોલીસ તરીકે, હું બચાવી લઈશ તને. ના સર, એવું કહી છે. આ તો કેટલા સમય થી વેપાર કરી રહ્યા છો એની માહિતી અમને આપો. સર, ઇન્જેક્શન હોય તો આપવાનું જ છે તમને. ના ના, અમારે ઇન્જેક્શન, અમે તમને પૈસા પણ આપીએ, બધું આપવા તૈયાર છે. તો ઇન્જેક્શન પેલા લાવે તે જે નક્કી કરી પ્રમાણે સોદો કર. હવે ઇન્જેક્શન છે જ નહીં સર મારી જોડે, હોત તો. ખબર નહી સર, મને કીધું એ પ્રમાણે. નહી, તમે શેના માટે આવ્યા એ સમજાવો. ખબર નહી સર, મને કોલ કર્યો એના પ્રમાણે. ડોક્ટર પટણી કોણ છે જે તમારા? નામ જ ખબર નથી સર, નામ કેતે લઈ શકું સર હું? જેલમાં જવું પડશે ખબર છે સર, પણ છે જ નહીં તો સર શું કરી શકું એમાં? કોણ મને આમાં? મને ખાલી, તમે કઈ ગુનો કર્યો જ નથી, તમે કોઈ પાપ કર્યું જ નથી. અમે ખોટા છે એમ કેવું છે તમારું? પણ મેં શું ખોટા છે એમ કેવું છે તમારું? સર, મારી જોડે છે શું? કઈ નીકળ્યું જે ઓડિયોમાં વાત કરી છે તમે, એવું કીધું છે કે મેં ઇન્જેક્શન લઈને આવો, 72,000 લઈને આવો, આ તમામ પુરાવા અમારી પાસે છે. હા તો સર, પણ મારી જોડે ઇન્જેક્શન નીકળ્યા સર, તમે જો નીકળ્યા તો તમારે આપી દેવામાં જાય સર. બિલકુલ, તો હાલ ના છે તે પાડી રહ્યા છે, પરંતુ ચોક્કસ હાલ આ વ્યક્તિ પાસેથી ઇન્જેક્શનની વાત કરી હતી. વીટીવી ન્યૂઝે તમામ પુરાવા પણ આપ્યા, પકડાઈ ગયા ત્યારે ફરી જાય છે, પરંતુ હોસ્પિટલની અંદર જ, અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં જ આ ગોરખ ધંધો છે તે ચાલતો હતો. કેમેરા પર્સન નિરંજન શાહ સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો જે રીતે મહામારીમાં જે આ વેપલો ચલાવવામાં આવી રહ્યો છે, વીટીવી ન્યૂઝ દ્વારા સમગ્ર ઓપરેશનને જે રીતે પાર પાડવામાં આવ્યું, સંવાદદાતા દીક્ષિત ઠકરા તેમજ જીતેન્દ્ર બારોટની જે સમગ્ર ટીમ હતી તે ત્યાં પહોંચી હતી. જે ત્યાં વ્યક્તિ આવ્યો હતો તેનું પણ આઈકાર્ડ તમામ સમગ્ર ચેક કરવામાં આવ્યું છે. તેનું નામ તેમાં ખુલ્યું છે, ડોક્ટર વિશાલ પટણી તેમજ બીજા વસંત પટણી કરીને છે, તેઓ પણ આ સમગ્ર કૌભાંડમાં સામેલ છે. પરંતુ તે જે વ્યક્તિ અત્યારે હાલમાં પકડવામાં આવ્યો છે તે બિલકુલ કબૂલવા માટે તૈયાર નથી, તેની પાસે ઇન્જેક્શન નથી તેવું પણ તે જણાવી રહ્યો છે. તો એક તરફ મહામારી ચાલી રહી છે, જે લોકો છે, સામાન્ય જનતા છે, તે આખી આખી રાત રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભા રહે છે, તેમ છતાં પણ તેઓને ઇન્જેક્શન નથી મળી રહ્યા. અત્યારે હાલમાં આપણી સાથે જેવી મોદી સુપ્રિન્ટેન્ડન્ટ જોડાઈ ચુક્યા છે સિવિલ હોસ્પિટલના, તેઓની સાથે સીધી વાતચીત કરીશું. મોદી સાહેબ, જણાવશો કે વીટીવી દ્વારા જે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે સિવિલમાં, તે ડોક્ટર વિશાલ પટણી તો ચોક્કસથી વીટીવીના સવાલથી તેઓ પણ અત્યારે હાલમાં ભાગી રહ્યા છે. જેવી મોદી, જેઓ સુપ્રિન્ટેન્ડન્ટ છે સિવિલ હોસ્પિટલના, તેઓએ પણ સવાલ અડધો સાંભળીને જ ફોન કટ કરી નાખ્યો છે. એટલે કે અત્યારે હાલમાં જે આ સમગ્ર પર્દાફાશ થયો છે તેના અંતર્ગત તેઓને પણ ક્યાંક માહિતી હોય તેવું લાગી રહ્યું છે. તો વીટીવી દ્વારા સમગ્ર સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, કારણ કે જે સામાન્ય જનતાનું દુઃખ છે, જે દર્દ છે, તે વીટીવી અત્યારે હાલમાં સમજી રહી છે અને તે અંતર્ગત જે કાળાબજારી અટકાવવા માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છે. તો સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ જેવી મોદીને પણ ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન નથી ઉપાડ્યો, કટ કરી નાખ્યો છે ફોન. તો જે રીતે મહામારીમાં મોતના સોદાગરોનો પર્દાફાશ વીટીવી દ્વારા કરવામાં આવ્યો છે, તો જે રીતે સંવાદદાતાએ વાત કરી હતી ફોન, સમગ્ર ઓડિયો ક્લિપ પણ આપણી પાસે છે, તેઓએ તેમને
ઝાયડસ હોસ્પિટલ થી કહીને બોલાવ્યા હતા કે યુએન મહેતા હોસ્પિટલ આવો અને ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે તે પોતે અત્યારે હાલમાં 12,000માં ઇન્જેક્શન તેઓને અપાવી શકે છે ન માત્ર એક પરંતુ 6 ઇન્જેક્શન તેઓ આપવા માટે તૈયાર થયા હતા।